पारिभाषिक शब्द की अंदर हम आगे बढ़िए। पारिभाषिक शब्द अपने ख्याल आ गया बराबर। पारिभाषिक शब्द ना मतलब यो है कि तमे अर्थ शू करो छो अने खरेखर एकाउंट भाषा में एनो अर्थ शू थाय डिफरन्स ए पारिभाषिक शब्द। आग तमने कीधु कि पागड़ी एट्ले शू तब दरेक जने कीधु कि पहेरवानी पागड़ी नहीं, पहेरवानी पागड़ी ने टर्बन कहेवाय। एकाउंट की परिभाषा में पागड़ी ने गुडविल कहवा। एम पारिभाषिक शब्द में आप त्रण पारिभाषिक शब्द सीखी गया। एम पहलू जो मूड़ी, मूड़ी माने कैपिटल। धंधा मालिक धंधा में रोकड़ रकम के अन्य चीज वस्तु लाई धंधो शुरू करे तो मूड़ी कहवा। धंधा मालिक धंधा में रोकड़ रकम के अन्य चीज वस्तु लाई धंधो शुरू करे तो तेने मूड़ी कहवाय। बराबर। बीजो उपाय ड्रॉइंग। धंधा नो मालिक धंधा मांथी स्व वपराश माटे अथवा अंगत वपराश माटे रोकड़ रकम के अन्य चीज वस्तु लई जाए तो तेने उपाय कहवाय। मालिक धंधा में लावे तो ते मूड़ी, मालिक धंधा मांथी लई जाए तो तेने उपाय। त्यार पछी जो गुड्स माल। बराबर। वेपारी जे चीज वस्तु खरीद ने वेचाण प्रवृत्ति करे। वेपारी जे चीज वस्तु खरीद ने वेचाण प्रवृत्ति करे तो ते चीज वस्तु ते वेपारी माटे माल बने। माल माटे ने कंडीशन ये छे कि खरीद ने वेचाण प्रवृत्ति थवी छे। आ बने साथे बने तो ते चीज वस्तु ते वेपारी माटे माल बने। दाखला तरीके करियाणानो वेपारी होय तो करियाणो एनो माल बने। कापड़नो वेपारी होय तो कापड़ एनो माल बने। लोखंडनो वेपारी होय तो लोखंड एनो माल बने। आ ત્રણ વ્યાખ્યા થઈ મૂડી, ઉપાડ અને માલ। હવે આગળ જોઈએ કે ભાઈ મિલકત એસેટ। मिलकत माने एसेट के भाई जे चीज वस्तु नो हेतु फक्त खरीदी नो होय, वेचाण नो नहीं। जे चीज वस्तु नो हेतु फक्त खरीदी नो होय, वेचाण नो नहीं, अने तेनो उपयोग लांबा समय सुधी करवामां आवे तो ते चीज वस्तु मिलकत बने। जे चीज वस्तु नो हेतु फक्त खरीदी नो होय, વેચાણનો નહીં, અને તેનો ઉપયોગ લાંબા સમય માટે કરવામાં આવે તો તે ચીજ વસ્તુ મિલકત બને। ગુડ્સ માલ અને મિલકત વચ્ચેનો ડિફરન્સમાં એટલો જ છે કે ભાઈ માલની અંદર ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ બંને થાય, જ્યારે મિલકતની અંદર ફક્ત ખરીદીની પ્રવૃત્તિ થાય, વેચાણની પ્રવૃત્તિ થાય નહીં। એટલે મિલકતનો મતલબ શું થાય? જે ચીજ વસ્તુનો હેતુ ફક્ત ખરીદીનો હોય, વેચાણનો નહીં, અને તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો તેને શું કહેવાય? મિલકત। મિલકત માને એસેટ। બરાબર। એ ડબલ એસ ઈ એસ ટી એસેટ। બરાબર। દાખલા તરીકે શું છે? જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ બધું ફક્ત ખરીદી કરવા માટે આવેલી છે, વેચાણ કરવામાં નહીં, તો એ બધું શું થઈ ગયું? મિલકત। તો મિલકતના પ્રકારો છે, અહીંયા ઘણી બધી મિલકતોના પ્રકારો બધા, એમાં છે દ્રશ્ય મિલકત। હવે મિલકતની વ્યાખ્યા નથી લખવાની, આપણે ખાલી દ્રશ્ય મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે દ્રશ્ય મિલકત એટલે કે જે મિલકત જોઈ શકાય કે સ્પર્શી શકાય તેમ હોય તો તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય। જે મિલકત જોઈ શકાય સ્પર્શી શકાય તેમ હોય તો તેવી મિલકતને કઈ મિલકત કહેવામાં આવે છે? દ્રશ્ય મિલકત। બરાબર। જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ મિલકત જોઈ શકાય છે, સ્પર્શી શકાય તેમ છે, તો તેવી મિલકતને કેવી મિલકત કહેવાય? દ્રશ્ય મિલકત। ત્યાર પછી છે અદ્રશ્ય મિલકત। જે મિલકત જોઈ શકાતી ન હોય કે સ્પર્શી શકાતી ન હોય તો તેવી મિલકતને અદ્રશ્ય મિલકત કહેવાય। જે મિલકત જોઈ શકાય નહીં કે સ્પર્શી શકાય તેમ ન હોય તો તેવી મિલકતને
અદ્રશ્ય મિલકત કહેવાય છે. અદ્રશ્ય મિલકતની વ્યાખ્યા નહીં પૂછાશે, પહેલાં તમારે ઉદાહરણ યાદ રાખવાના છે, એક્ઝામ્પલ યાદ રાખજો. એટલે મેં લખ્યું છે કે મોટ ઉદાહરણ તમને પૂછાશે. તમને એમ કહે છે કે અદ્રશ્ય મિલકતના ઉદાહરણો આપો, તો તમારા ચાર લખી દેવાના. પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્કને પાઘડી ગોખી જ નાખો. પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્કને પાઘડી. પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્કને પાઘડી. અદ્રશ્ય મિલકતની વ્યાખ્યા નહીં પૂછાશે, પણ અદ્રશ્ય મિલકતના ઉદાહરણ પૂછાશે. પરીક્ષામાં કહે છે કે ભાઈ અદ્રશ્ય મિલકતના ચાર ઉદાહરણ આપો, તો તમે લખી શકો કે પેટન્ટ, કોપીરાઇટ, પાઘડી અને ટ્રેડમાર્ક. ક્લિયર? બિનચાલુ મિલકત કે જે મિલકત છે એનો સમયગાળો એક વર્ષથી વધુ સમયનો હોય. સમયગાળો કેટલો હોવો જોઈએ? એક વર્ષથી વધુ સમાતેનો હોય તો તેવી મિલકતને બિનચાલુ મિલકત તરીકે ઓળખાઈ શકાય. જે મિલકત એક વર્ષથી વધુ સમયગાળાની હોય તો તેને બિનચાલુ મિલકત તરીકે ઓળખાય. જમીન, મકાન, યંત્ર એ બધું બિનચાલુ મિલકત તરીકે તમે લઈ શકો છો. પછી છે ચાલુ મિલકત. આની જેમ કે ભાઈ એક વર્ષથી જો વધુ સમયગાળો વધારે હોય તો બિનચાલુ મિલકત, અને એક વર્ષથી ઓછો સમયગાળો હોય તો એને ચાલુ મિલકત તરીકે ઓળખાય. એટલે તમને પરીક્ષામાં વિકલ્પમાં પૂછી શકાય છે કે ભાઈ ચાલુ મિલકતનો સમયગાળો કેટલો હોઈ શકે, ચાલુ મિલકતનો સમયગાળો કેટલો હોઈ શકે. તો તમે લખી શકો એક વર્ષ કરતાં ઓછો સમય. તેની વ્યાખ્યા જોઈએ. જે મિલકતનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછા સમયનો હોય અને જેનું રોકડમાં રૂપાંતર થઈ શક્યો હોય તો તેવી મિલકતને ચાલુ મિલકત તરીકે ઓળખી શકાય. એક વર્ષથી ઓછો સમયગાળો અને જેનું રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકત હોય તો તેને કેવી મિલકત કહેવામાં આવે છે? ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રોકડ, બેંક ચિલ્લર, દેવાદાર, લેણી હુંડી આ બધું કેવું કહેવામાં આવે છે? ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રવાહી મિલકત. હવે એક પ્રશ્ન તમને પૂછું, પ્રવાહી એનો કોઈ આકાર હોઈ શકે? પ્રવાહીનો કોઈ આકાર હોઈ શકે નહીં. દાખલા તરીકે પાણી, તો ડોલમાં નાખીએ તો ડોલ જેવો આકાર થઈ જાય, ગ્લાસમાં નાખીએ તો ગ્લાસ જેવો આકાર થઈ જાય, બરાબર, બરણીમાં નાખીએ તો બરણી જેવો આકાર, એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી. એની જેમ પ્રવાહી મિલકત એટલે કે જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર થાય, જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર થાય તો તેવી મિલકતને પ્રવાહી મિલકત કહેવામાં આવે. દાખલા તરીકે રોકડ. અત્યારે તમારી પાસે જેટલી રોકડ રકમ હોય તેટલી આવતીકાલે રહેશે, કાં તો એમાં વધારો થાય કાં તો એમાં ઘટાડો થાય, બરાબર. એટલે રોકડ છે, બેંક છે, દેવાદાર છે, લેણી હુંડી છે, એ બધી તમારી કેવી મિલકત કહેવામાં આવે છે? પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત એટલે કે જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર થાય તો તેવી મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખાવી શકાય છે. દાખલા તરીકે દેવાદાર છે, રોકડ છે, લેણી હુંડી છે, આ બધી કેવી મિલકત કહેવામાં આવે? પ્રવાહી મિલકત કહે. વાસ્તવિક મિલકત, જેનું જે મિલકતનું વાસ્તવિક મૂલ્ય હોય તેને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે, બરાબર, કે જે ની ઉપજ થઈ શકતી હોય, બરાબર, જે ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, બરાબર, તો તેવી મિલકત કેવું કહેવામાં આવે છે? વાસ્તવિક. જે મિલકતનું વાસ્તવિક મૂલ્ય હોય તેને વાસ્તવિક મિલકત તરીકે ઓળખાવી શકાય છે. વસ્તુ હોઈ શકે, જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય છે, જેનું ભૌતિક સ્વરૂપમાં હોવી જોઈએ, તો તેવી મિલકત કેવી મિલકત કહેવામાં આવે છે? વાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત, જે મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, બરાબર, કે જે ઓરિજિનલ વસ્તુ છે કે નહીં, ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, એનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, એની કોઈ કિંમત ઉપજી શકે તેમ ન હોય તો તેને અવાસ્તવિક મિલકત તરીકે કહેવામાં આવે, બરાબર. વાસ્તવિકમાં શું છે કે ભૌતિક સ્વરૂપ હોય અને એને વાસ્તવિક મૂલ્ય હોય, એ મિલકતની કિંમત ઉપજી શકે તેમ હોય તો તે વાસ્તવિક મિલકત, ને અવાસ્તવિક મિલકતમાં ભૌતિક સ્વરૂપ હોતી નથી અને એનું મિલકત ઉપર તેવું હોય છે શૂન્ય હોય તો તેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખાવી શકાય
છે એટલે મિલકતોના પ્રકારો થયા છે બરાબર કે ભાઈ મિલકતની અંદર પહેલા મિલકત મિલકતમાં શું યાદ રાખવાનું જે ચીજ વસ્તુનો હેતુ ફક્ત ખરીદીનો હોય વેચાણનો નહીં તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો તેને મિલકત કહેવામાં આવે છે દ્રશ્ય મિલકત જે મિલકત જોઈ શકાય સ્પર્શી શકાય તેમ હોય તો તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવામાં આવે અદ્રશ્ય મિલકત જે મિલકત જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી તેમ નથી તો તેવી મિલકતને અદ્રશ્ય મિલકત કહે તો આને તમારે ઉડાણે યાદ રાખવાના બરાબર તો કે પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક અને પાડે બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત આ બેમાં તમે વર્ષ એક વર્ષનો સમયગાળો રાખો કે ભાઈ જે મિલકત એક વર્ષ કરતાં વધુ સમયગાળાની હોય તો તેવી મિલકતને બિનચાલુ મિલકત તરીકે ઓળખાવી શકાય છે અને જે મિલકતનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછો હોય તો તેને ચાલુ મિલકત તરીકે ઓળખાવી શકાય છે પ્રવાહી મિલકત પ્રવાહીનો કોઈ આકાર હોતો નથી એની જેમ જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર થાય તો તેવી મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખાય છે વાસ્તવિક મિલકત જે મિલકત ભૌતિક સ્વરૂપમાં હોતું નથી અને જેનું મૂલ્ય અને વાસ્તવિક મૂલ્ય જે ભૌતિક સ્વરૂપમાં હોય અને એની ઉપજ થઈ શકે તેમ હોય તો તેવી મિલકતને વાસ્તવિક મિલકત તરીકે ઓળખાવી શકાય છે અવાસ્તવિક મિલકત જે ભૌતિક સ્વરૂપમાં હોતી નથી અને મિલકતની ઉપજ શૂન્ય હોય તો તેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખાવી શકાય છે ત્યાર પછી એક્સપેન્સિવ ખર્ચ ખર્ચનો ધંધો ચાલુ રાખવા માટે જે રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચ કહેવાય ધંધો ચાલુ રાખવો છે તો ધંધો ચાલુ રાખવા માટે તમે જે રકમ ચૂકવો છો તે રકમને શું કહેવામાં આવે છે ખર્ચ કહેવામાં આવે જેમાં વ્યાખ્યામાં એવું લખી દેવાનું કે જે રકમ ખર્ચ તરીકે ચૂકવવામાં આવે તેને ખર્ચ કહેવાય વ્યાખ્યાની અંદર ખર્ચ શબ્દ હોવો જોઈએ નહીં અહીંયા શું લેજો ધંધો ચાલુ રાખવા માટે જે રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચ કહેવાય દાખલા તરીકે પગાર છે વેતન છે મજૂરી છે ગાળા ભાડું છે વીજળી બિલ છે લાઇટ બિલ છે ટેલિફોન બિલ છે આ શું છે કે ધંધો ચાલુ રાખવો છે તો એને માટે તમે જે રકમ ચૂકવવા માંગો છો તો જે રકમ ચૂકવો છો તેને શું કહેવામાં આવે છે ખર્ચ કહેવામાં આવે છે એક્સપેન્સિવ હવે ખર્ચના બે પ્રકાર છે એક મેથોલિક ખર્ચ અને મૂળિક હવે ખર્ચની વ્યાખ્યા નથી જોવાની કારણ કે ખર્ચની વ્યાખ્યા તમને ક્લિયર કરાવી દીધી કે ભાઈ ધંધો ચાલુ રાખવા માટે જે રકમ ચૂકવવામાં આવે છે તેને ખર્ચ કહેવામાં આવે છે એટલે ખર્ચની હવે તો આ શબ્દ આપણે ક્લિયર કરવાનો છે કે ભાઈ મહેસૂલી એટલે શું અને મૂડી એટલે શું તો મહેસૂલી જે ખર્ચ વારંવાર ચૂકવવામાં આવે જે ખર્ચ વારંવાર ચૂકવવામાં આવે તેને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે જે ખર્ચ વારંવાર ચૂકવવામાં આવે તેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખ દાખલા તરીકે વીજળી બિલ છે ટેલિફોન છે પગાર છે મજૂરી છે આ શું છે તમારે વારંવાર એને ચૂકવવો પડે છે તો તેવા ખર્ચાને કેવા ખર્ચ કહેવામાં આવે છે મહેસૂલી ખર્ચ તરીકે ઓળખાવી શકાય છે અને ત્યાર પછી મૂડીખર્ચ જે ખર્ચ એક જ વખત ચૂકવવામાં આવે જે ખર્ચ એક જ વખત ચૂકવવામાં આવે તો તેને મૂડી ખર્ચ મિલકતના સંદર્ભની અંદર તમે જે પણ ખર્ચ ચૂકવો છો તે ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખો દાખલા તરીકે આ યાદ રાખો યંત્ર ગોઠવવાનો ખર્ચ તમે યંત્ર લાવો છો મિલકત યંત્ર મશીનરી લાવી અને એક જગ્યા પર તમે એને ગોઠવી દો બરાબર એ ગોઠવવાનો ખર્ચો છે શું મિલકતની કિંમતમાં વધારો થાય અને ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાનો નહીં કારણ કે તમે વારંવાર નથી ગોઠવવાના આજે આ ખૂણામાં ગોઠવું પરંતુ છે બીજે ખૂણામાં ગોઠવું પહેલી રીતે આ ખૂણામાં એમને એક ફેરી ગોઠવવાનો ખર્ચો તમે કરો અને એનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો કે એવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખાવી શકો છો એટલે કે જે ખર્ચ એક જ વખત ચૂકવવામાં આવે તેને મૂડી ખર્ચ કહેવામાં આવે દાખલા તરીકે યંત્ર ગોઠવવાનો ખર્ચ પરીક્ષામાં બી પૂછાય છે કે ભાઈ યંત્ર ગોઠવવાનો ખર્ચ એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય તો કહેવાય લખવાનું કે ભાઈ મૂડી ખર્ચ કારણ કે એક જ વખત કરવાનો છે એનો લાભ તમને લાંબા સમય સુધી એ જ રીતે દસ્તાવેજી ખર્ચ છે સ્ટેમ્પ ડ્યુટી છે આ બધા ખર્ચા કેવો કરવામાં આવે છે મૂડી ખર્ચ એટલે અહીંયા ખર્ચનું જોઈએ ખર્ચની જ અંદર જોઈ લઈએ કે ભાઈ ખર્ચ એટલે શું તો કે ધંધો ચાલુ રાખવા માટે જે રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે ખર્ચના બે પ્રકાર છે એક મહેસૂલી ખર્ચ અને એક મૂડી ખર્ચ જે ખર્ચ વારંવાર ચૂકવવામાં આવે તો તેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને મૂડી ખર્ચ જે ખર્ચ એક જ વાર કરવામાં આવે છે અથવા મિલકતના સંદર્ભમાં જે ખર્ચ કરવામાં આવે
તેને મૂડીખત તરીકે ઓળખવામાં આવે છે. એના માટેના ઉદાહરણ યાદ રાખી દો, ગોઠવવાનો ખર્ચ. ઓકે, તો હવે પછીની આ લેક્ચર્સની અંદર આગળ પારિભાષિક શબ્દો જોઈએ. થેન્ક યુ. ઓકે, બાય.